રાજ્યભરમાં ઉનાળાને લઈને કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ભાગના ગામ એવા છે જ્યાં પીવાના પાણીની તંગી સર્જાઈ છે જેને લઈને રાજ્યકક્ષાના મંત્રી અને છોટાઉદેપુરના પ્રભારી બચુભાઈ ખાબડે કલેક્ટર સહિતના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી અને ગામના પ્રત્યેક વ્યક્તિને કાયમી ધોરણે પીવાનું પાણી મળે સાથે જ પશુઓને નવડાવવા માટે પણ ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવશે તેમ નક્કી કરાયું હતું છોટા ઉદયપુર જિલ્લામાં પાણીના સ્તર ઊંડા જતા હેન્ડપંપ સહિત પાણીના સ્ત્રોત હાલ નકામા બન્યા છે ત્યારે પાણી માટે લોકો રોજે રોજ લાંબી કતારો લગાવી રહ્યા છે છોટા ઉદયપુરમાં પીવાના પાણીની સુવિધા મળી રહે તે માટે બેઠક યોજાઈ હતી કલેક્ટર શ્રી ની અધ્યક્ષતામાં વહેવતી તંત્ર અને પાણી પુરવઠાના તમામ અધિકારીઓ સાથેની બેઠક આ જિલ્લાના છો જેટલા તાલુકાની અંદર પીવાના પાણીના પ્રશ્નો માટે અને જે વિસ્તારની અંદર ઉનાળના વિસ્તારની અંદર પાણીનો પ્રશ્ન છે સોર્સ નથી એવા વિસ્તારની અંદર પણ તાત્કાલિક અસરથી ટેન્કરથી પણ પાણી આપીને પાણીનો પણ પ્રશ્ન ના રહે એ માટે અમારા પશુઓને અમારા જનમાનસને પણ પીવાનું શુદ્ધ પાણી મળી રહે અમારું રાજ્યનું તંત્ર એની સેવા માટે તૈયાર છે ને આ જિલ્લાના અમારા તંત્ર સાથે આજે ચર્ચા થઈ છે